આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને. આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે. આજે અમે સ્થાનિક સી અહીંયા માજી સરપંચ છું ને પોલીસ ની હાજરીમાં એક ચૌધરી મને ધમકાવતો હતો, એટલે મારે તો પોલીસ વાળા ને એમ જ કેવું શકતું, આ પોલીસ ની વર્દી ઉતારી દો આપને, જબ્બો લેખો પહેરી દો, ના ના ભાજપ નો કેસ પહેરી દે. 7/5/2024 એટલે આ લોકશાહીનું પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો દેશનું અર્થતંત્ર હોય, દેશની વહીવટી વ્યવસ્થાઓ છે એને કઈ દિશા તરફ લઈ જવા માટેનો પોતાનો મત રજૂ કરી રહી છે, અને એવા સમયે ડુપ્લિકેટ CRPFની પ્લેટો હોય, પોલીસની પ્લેટો હોય અને બીજા જિલ્લાના જે ચૌધરીઓ ધરેડા હોય, વસી હોય, જે આદિવાસી બેલ્ટ છે એ તમામ ગામોની અંદર મતદારોને ધમકાવી રહ્યા છે, એમને પૈસા આપી રહ્યા છે અને આ રીતે અમે પોલીસ છીએ એ પ્રમાણે રોપ મંડાવીને ગઈકાલથી કરીને અત્યાર સુધી એ લોકો મતદારોને બ્લેકમેલિંગ દબાવીને ભાજપમાં મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ બાબતમાં અમે એના ગાડી નંબરો આપ્યા છે, પ્લેટો આપી છે, એમના આઈડેન્ટિટી પ્રૂફ આપ્યા છે કે આ કયા જિલ્લાના ચૌધરી હતા, કયા ગામના હતા, એના હાથેની વિગતો આપી છે. પોલીસ અને ચૂંટણી પંચ એમની સામે કાર્યવાહી કરે, લોકશાહી બચાવવાનું કામ કરે. અહીં તો ઘણા બધા સમાચાર અમને એવા મળે કે અહીંની લોકલ પોલીસ તો એ ચૌધરી સમાજના આગેવાનોને કે ચૌધરીઓને ગાડીમાં લઈને ફરે છે અને એક બાજુ પોલીસની ડુપ્લિકેટ પ્લેટો એ લોકો લઈને ફરે છે. આ પોલીસનું અપમાન છે, આ CRPFનું અપમાન છે અને એવડો મોટો એમને રોપ જમાવવાનો અને પોલીસ બનવાના બહુ સપના હોય તો ભણવું જોઈએ, પરીક્ષાઓ પાસ કરીને પછી પોલીસની પ્લેટો લગાવવી જોઈએ, અને આ રીતે લોકશાહીનું એક ખૂન કરવું એ હું માનું ત્યાં સુધી ઉચિત નથી. એમ આ તંત્ર ના કરે, આ લોકો જે ચોર કોટવાળને દંડે એવી વાતો કરે. હજુ હા મેં અમે બધી વિગતો આપી છે અને પેલું કર્યું છે, છતાં એમ કહે છે કે ભાઈ તમારા ડ્રાઈવરનું નામ શું છે, એટલે ચોર કોટવાળને દંડે એવી વાત છે. ઠીક છે, એમને જેમ ભૂતકાળમાં અનેક IPS અને IAS જે જેલમાં હડે રહ્યા એવા ને એવા ક્યાંક ને ક્યાંક કુદરત એમના ઉપર રૂટશે તો અમને પણ ભોગવવું પડશે, એટલે કાર્યવાહી અમે બધી એમને વિગતો આપી છે. એમની કાર્યવાહી કરશે, નહીં કરે તો જે જ્યુડિશિયલી કહેવાય, હાઈકોર્ટ હોય કે જે કાંઈ કાયદાની ભાષામાં અમે ત્યાં લેવલે ફરિયાદ કરી અને એમને પોલીસ તંત્ર કે જે કામ નથી કરતું એના માટેના પણ એવિડન્સ આપીને અમે અમારી જે કાંઈ બનતી કોશિશ એક લોકશાહી બચાવવા માટેની કરીશું. મને ઘેની બેની મારે હો, મને મારી નોખાની ધમકી આલી છે, મારા ભાઈઓના 25 જણાએ ટોળાએ હુમલો કર્યો, મારા પર મને કાપાત આપી કરી, મને માર્યો, મારા કપડે ફાડી નો છે, મારા શર્ટ પેન્ટ બધું ફાડી નો છે અને એને મને ધમકી મારી નાખવાની ધમકી આલી હોત પડતા પડતા. એને મને કીધું કે તને જીવતો નહીં મળે, તું એવું કરવા આવ્યો એવું એવું કાપ ફરી, મારે કોઈ લેવા દેવા નહીં, હું તો કોઈ બુથે ઉપર કે કશું કોઈ નહોતો, હું તો તોય સીટ ઊભો હતો, એને ખોટા હેરોન ગતિ કરવાના. હું SP સાહેબને વિનંતી કરું કે મને બચાવી લી, મને આ બધા અડમાલાથી બચાવી લી, આ ગેની બેનની એનો કાવતરે મને મારવાના નહીં.